નમસ્તે ધોરણ પાંચ ના બાળકો કેમ છો બધા મજામાં ધોરણ કમ્પ્યુટર આપણે લાસ્ટ પિરિયડમાં શું જોયેલું હતું કમ્પ્યુટરના ભાગો ઇનપુટ ડિવાઇસ બરોબર છે એના વિશે આપણે માહિતી મેળવેલી હતી કીબોર્ડ જોયેલું હતું બધાએ મસ્ત મજાનું સમજ્યું હતું કરસર કી પછી નંબર કી લેટર કી ગણિતના કાર્યો માટેની કી વિરામચની કી બરોબર છે ત્યારબાદ ત્યારબાદ શું જોયેલું જોયેલું હતું હતું માઉસ માઉસ મેં તમને બતાવેલું હતું બરોબર છે ત્યારબાદ આપણે શું જોયેલું હતું આઉટપુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઈસમાં આપણે બે જોયેલું હતું મોનિટર અને પ્રિન્ટર આ બે છે એ આઉટપુટ ડિવાઇસ છે આઉટપુટ ડિવાઇસ છે એ મોનિટર વિશે સમજાવ્યું ટીવીની સ્ક્રીન જેવું હોય છે બરાબર છે એને વિડીયો પણ કહે છે વિડીયો શું કામ કહે છે કારણ કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ એટલે કે તમે કાંઈ પણ ટાઈપ કરો ચિત્ર દોરો એ તમને બધું સેમાં દેખાય છે મોનિટરને સ્ક્રીન ઉપર એલ સ્ક્રીન ઉપર તો એ જે છે એ શું કામ કરે છે દર્શાવવાનું કામ કરે છે બતાવવાનું કામ કરે છે ડિસ્પ્લે કરવાનું કામ કરે એટલા માટે એને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ કહે છે તો તો જુઓ બાળકો આપણે મોનિટર વિશે જોયું કે મોનિટર છે એ ક્યાં જોડાયેલું હોય છે તો કે એનો વાયર સીપીયુ ના બોક્સ સાથે જોડાયેલો હોય છે બરોબર છે એને મદદથી તમે સીપીયુ ચાલુ થાય છે જો પાવર બંધ થઈ જાય તો સીપીયુ ચાલુ થતું નથી એના લીધે મોનિટર પણ ચાલુ નથી થાતું એ રીતે મોનિટરની સ્ક્રીનનો વાયર પણ તમારો કનેક્ટેડ હોવો જોઈએ બરોબર પ્રકાશ કે વગેરેનું નિયંત્રણ માટેના બટનો પણ તે ધરાવે છે તમે ઘણી વખત માર્કિંગ કર્યું હશે ને તો તમને ખબર હશે તમારી ઘરે કદાચ કમ્પ્યુટર હોય તો જોઈ લેજો અહીંયા બાજુમાં છે ને આવી રીતે ચાર પાંચ બટન આપેલા હોય છે એ બટનથી સ્ક્રીન નાના મોટી થાય બ્રાઇટનેસ ઓછ ઓછી કે વધારે થાય તમારા અક્ષર નાના મોટા થાય તમારે સ્ક્રીન ઝૂમ કરવી હોય ઝૂમ આઉટ કરવું હોય તો એ પણ વસ્તુ થાય છે પણ અહીંયા બટન આપેલા હોય છે એની મદદથી ત્યારબાદ આપણે જોયું પ્રિન્ટર બરોબર છે પ્રિન્ટર વિશે આપણે ત્રણ પ્રિન્ટર જોયેલા હતા ડોટમેટ્રિક્સ પ્રિન્ટર ઇન્ક પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર બરાબર છે આજે આપણે જોઈશું સી પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બોક્સમાં પ્રોસેસિંગ યુનિટ રાખેલું હોય છે મોનિટરની બાજુમાં રખાતા ઊભા બોક્સને શું કહે છે સીપીયુ જે આ બાજુમાં આપણે લેબમાં બધે આવા જ સીપીયુ છે સિસ્ટમ યુનિટ કહે છે મોનિટર કીબોર્ડ માઉસ પ્રિન્ટર કેબલ કેબલ દ્વારા સીપીયુ બોક્સમાં જોડવામાં આવે છે આ બધાનું જ કનેક્શન કોની સાથે કનેક્ટ કરવામાં આવે છે તો કે સીપીયુ સાથે શું કામ તો કે સીપીયુ જે છે એને કોમ્પ્યુટરનું મગજ પણ કહે છે બરોબર છે ને કમ્પ્યુટર નો મગજ પણ કહે છે સીપીયુ માં સીપીયુ રાખેલું હોય છે જે પ્રોસેસિંગ કરે સ્ટોરેજ કરે બરોબર છે આ બે વસ્તુ શું છે એના મુખ્ય ભાગો છે આ જે છે કમ્પ્યુટર કમ્પ્યુટરના બે મુખ્ય કાર્યો છે પ્રોસેસિંગ યુનિટ દ્વારા પ્રોસેસિંગ નું કાર્ય થાય છે અને મેમરી યુનિટ દ્વારા સ્ટોરેજ નું કાર્ય થાય છે આ બે જે છે એ મુખ્ય કાર્યો છે જેમ કે તમે સ્કૂલમાં જાઓ તો ઓફિસ વર્ક પણ અલગ હોય છે ટીચિંગ વર્ક પણ અલગ હોય છે ઓફિસ વર્કમાં શું હોય તમારા એલસી જમા થતા હોય તમારો રેકોર્ડ થતો હોય તમારા ફોટા સ્કેન થાય આઈ કાર્ડ બનાવવાનું ઇવેન્ટ નક્કી કરે બરાબર છે આ બધું શેમાં આવે ઓફિસ વર્કમાં આવે સર્ક્યુલર તમારા ટાઈપ કરવાના વગેરે જેવું શું આવે ઓફિસ વર્ક ટીચિંગમાં શું આવે તો તમને ટીચર ભણાવે એક્ઝામ લે પેપર ચેક કરે પછી તમારા વાલી સાથે વાત કરે બરાબર તો આ બધું શું છે ટીચિંગ લાઈનમાં આવે એવી જ રીતે કમ્પ્યુટરમાં પણ બે મુખ્ય કાર્યો હોય છે પ્રોસેસિંગ યુનિટ અને મેમરી યુનિટ પ્રોસેસિંગ યુનિટમાં શું હોય તો કે પ્રોસેસિંગનું કાર્ય કરે છે મેમરી યુનિટમાં તો કે સ્ટોરેજ એટલે કે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે એમાં જ પેલું જોઈએ પ્રોસેસિંગ યુનિટ તો કે પ્રોસેસિંગ યુનિટમાં સીપીયુ અને અન્ય ઇલેક્ટ્રિક ઘટકો હોય છે જે પ્રોગ્રામ મુજબ ઇનપુટ ડેટા પર પ્રોસેસ કરે છે અને માહિતી એટલે કે આઉટપુટ તૈયાર કરે છે સીપીયુ શું કરે છે તો કે સમગ્ર કાર્યનું નિયંત્રણ એટલે કે કંટ્રોલ કરે છે આથી તેને શું કહે છે તો કે કમ્પ્યુટરનું મગજ પણ કહે છે ઇનપુટ ડિવાઇસ પાસેથી સૂચનાઓ અને ડેટા મળતા જ સીપીયુ નક્કી કરે છે કે શું કરવાનું કઈ રીતે કરવાનું કયું યુનિટ આ કામ કરશે તે પ્રમાણે તે જ યુનિટ સંદેશો કે સંકેત મોકલે છે અને ડેટાની પ્રોસેસિંગ બાદ જ સીપીયુ આઉટપુટ તૈયાર કરે છે અને આઉટપુટ જે છે એ શું દર્શાવે છે આઉટપુટ ડિવાઇસ દ્વારા તે દર્શાવે છે એટલે કે આઉટપુટ ડિવાઇસ એટલે કોણ મોનિટર અને પ્રિન્ટર જે છે ઈ દર્શાવે છે બરોબર છે હવે શું છે તમે કાંઈ પણ વસ્તુ ટાઈપ કરો ને એટલે ડેટા છે ને કમ્પ્યુટરને પૂછે કે તમારા ઘરમાં આપણા ઘરનો બધો કંટ્રોલ કોના હાથમાં હોય મમ્મી પપ્પાના હાથમાં બરોબર છે અથવા બા દાદા હોય એના હાથમાં બરોબર છે એવી રીતે કમ્પ્યુટરમાં પણ સીપીયુ હોય છે સીપીયુ જે છે ઇનપુટ ડેટા ઇનપુટ ડિવાઇસ પાસેથી સૂચના અને ડેટા મેળવે છે એટલે કે કીબોર્ડ અને માઉસ પાસેથી કંઈક નામ લખવાનું ટાઈપિંગ કરવાનું બધું મેળવે છે પછી વિચારે એટલે મીન્સ કે વિચારતું તો નથી કમ્પ્યુટર પણ કમ્પ્યુટર જોવે કે આમાં શું કરવાનું છે કઈ રીતે કરવાનું છે કયા યુનિટમાં મૂકવાનું છે જો તમે સેવ ઉપર ક્લિક કરો તો એ સ્ટોરેજ યુનિટમાં મૂકશે તમે કંઈક પણ ડેટા ઉપર પ્રોસેસ કરશો બોલ ડિટાલિક અન્ડરલાઇન ફોન્ટ સાઇઝ એવું બધું કરશો તો એ શું કરશે તો કે પ્રોસેસિંગ યુનિટમાં કામ કરશે એટલે કે વર્કિંગ યુનિટમાં કામ કરશે ત્યારબાદ સંકેતો મોકલવા આ તે બધી માહિતી તૈયાર કરવી તો એ બધી વસ્તુ થશે પછી શું કરશે તે આઉટપુટ ડિવાઇસમાં દર્શાવે છે ત્યારબાદ છે તમારે મેમરી યુનિટ મેમરી યુનિટ એટલે શું જેવું નામ છે એવું જ કામ છે નામ સૂચવે છે તેમ જ મેમરી યુનિટ બધા જ ડેટા પ્રોગ્રામ સંગ્રહ અને માહિતીનો સંગ્રહ કરે છે અને તમે કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરો છો ત્યારે તે સૌ પ્રથમ મેમરી યુનિટમાં જાય છે અને સીપીયુ મેમરી યુનિટમાંથી શું કરે છે ડેટા મેળવે છે અને માહિતી તૈયાર કરવા માટે તે શું કરે છે પ્રોસેસ કરે છે અને આ માહિતી સંગ્રહવા માટે ફરી મેમરી યુનિટમાં મોકલે છે બરોબર છે કાંઈ પણ સુધારા વધારાઓ કરવાના હોય તો શું કરે છે સીપીયુ છે મેમરી યુનિટમાંથી ડેટા મેળવે એટલે બરોબર છે તમારે પાંચ વર્ષ જૂનો પાંચ દિવસ અગાઉનો ડેટા જોતો હોય તો શું હોય છે કે મેમરી યુનિટમાંથી એ ડેટા ગોતે છે અને પછી શું કરે છે પ્રોસેસિંગ કરે છે અને તમને બતાવે છે આઉટપુટ ડિવાઇસમાં એટલે કે મોનિટર અને પ્રિન્ટર ઉપર તે બતાવે છે તો આ શું છે આઉટપુટ ડિવાઇસની માહિતી મોકલી આપવા માટે સી સીપીયુ જે છે એ મોનિટરને મોનિ મેમરી યુનિટને સૂચના આપે છે કે તારે આવી રીતે કામ કરવાનું રહેશે તો બાળકો આજે આપણે આપણે યુનિટ નંબર છે જે કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં હું તમને લોકોને સ્વાધે લખવા આપીશ બરોબર છે તો બધા બાળકોને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે ન સમજાણું હોય તો ફરી એક વખત વિડીયો જોઈ લેજ આવજો બાળકો